ઓબલેડામાં સીપીઆઈએમ દ્વારા પેટ્રોલ ડીઝલ તેમજ વધી રહેલા વેટના ભાવ પાછા ખેંચવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. કોરોનાને લીધે સંપૂર્ણ દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે ત્યારે આમ જનતા પર પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એક કારમાં ચાપખા સમાન સાબિત થયો છે, જેને લઈને મધ્યમ વર્ગને કમરતોડ ફટકો પડ્યો છે. કોરોના વાયરસ અને લોકડાઉન જેવા કપરા સમયને કારણે દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. નાના મોટા ઘણા ઉદ્યોગો હજુ બંધ છે. કરોડો મજૂર વર્ગ હજુ બેકાર બેઠો છે. ખેડૂતોને ખેત પેદાશોનો હજુ પૂરો ભાવ મળતો નથી. ગરીબ તથા મધ્યમ વર્ગને બેકારીને કારણે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. યુવાનો નોકરી વગર ઘરે બેકાર બેઠા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ તથા વેટમાં વધારો કરી દેશને આર્થિક મંદી તરફ ધકેલી રહી હોય તેવું દર્શાય છે. ત્યારે ઉપલેટા સીપીઆઈએમ દ્વારા વધી રહેલા ભાવને પાછો ખેંચવા તથા ગરીબ વર્ગોને રાહત પેટે મહિને 7500 બેંક ખાતામાં જમા કરવા, મધ્યમ વર્ગને વ્યક્તિ દીઠ 10 કિલો અનાજ આપવો, શિક્ષણ ફી તદ્દન માફ કરવી તથા વીજબિલમાં હાલ પૂરતી સંપૂર્ણ માફી આપવા જેવી બાબતોને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. લોકડાઉનને કારણે બરબાદ થયેલા લોકોને રાહત આપવામાં સરકાર નિષ્ફળ જશે તો સીપીઆઈએમ દ્વારા દેશવ્યાપી જન આંદોલન કરવાની ફરજ પણ પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આજ રોજ ઉપલેટા મામલતદારશ્રીને આવેદન આપી અમે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સરકારશ્રીને ચેતવણી આપીએ છીએ કે આ ભાવ વધારો પાછો કે કોરોનાની મહામારીમાં લોકો જબરજસ્ત રીતે પીસાઈ રહ્યા છે મોંઘવારીથી. એની ઉપરાંત આ વધારાનો ડામ્પ સરકારશ્રીએ છેલ્લા 15 દિવસમાં 7 રૂપિયા સુધીનો વધારો કરી લોકોને મોંઘવારીના ખાઈમાં ધકેલી દીધેલ છે. આ માટે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચી લોકોને રાહત મળે એવું કામ કરે. કાનભાઈ સુવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.